नमस्कार विद्यार्थी मित्रों, हूँ कल्पेश अपाणी, आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। धोरण 11 विषय वाणिज्य व्यवस्था ने संचालन चैप्टर नंबर 2 धंधाकीय सेवाओं 1 ની અંદર આજે આપણે વીમાના જુદા જુદા પ્રકારો વિશે અભ્યાસ કરવાનો છે। વીમાના પ્રકારો જોઈએ તો વીમાના મૂળ 2 પ્રકાર છે, જીવનનો વીમો અને સામાન્ય વીમો। જીવન વીમાની અંદર પેટા પ્રકારમાં જિંદગીનો વીમો અને હયાતીનો વીમો। સામાન્ય વીમાની અંદર 3 પ્રકાર, માલ હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય વીમા, જેની અંદર આપણે માલ હેરફેરના વીમાની અંદર દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો અને અન્ય વીમાની અંદર નફા નુકસાનનો વીમો, સ્વાસ્થ્યનો વીમો, લૂંટફાટનો વીમો, ઢોર ઢાંખરનો વીમો, સમૂહ વીમો, રમતગમતનો વીમો, વાહન વીમો, શાખનો વીમો, ત્રાહિત પક્ષ માટેનો વીમો, છેતરપિંડી સામે વફાદારીનો વીમો, અકસ્માતનો વીમો, કુદરતી આપત્તિનો વીમો અને કામદાર વળતર વીમો। આ કુલ પ્રકારો છે જેની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો પ્રથમ છે જીવનનો વીમો, લાઈફ ઇન્સ્યોરન્સ, જેની અંદર એ છે જિંદગીનો વીમો, હોલ લાઈફ ઇન્સ્યોરન્સ, એટલે કે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેના વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહેવામાં આવે છે। વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલ પ્રીમિયમ નક્કી કરેલા સમયાંતરે આજીવન ભરે છે અને જ્યારે તે વ્યક્તિનું મૃત્યુ થાય એટલે તેના વારસદારોને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવી આપે છે। જિંદગી અમૂલ્ય છે, તેની કિંમત નક્કી થઈ શકતી નથી। વીમો ઉતરાવનાર પોતાની જિંદગીનું જે મૂલ્ય આંકે તે અને પોતાની પ્રીમિયમ ચૂકવવાની ક્ષમતાના આધારે વીમાની રકમ નક્કી કરે છે। આમ અહીં નુકસાન વળતરનો સિદ્ધાંત અમલમાં મૂકાતો નથી, કારણ કે જિંદગી દરમિયાન જે પણ આગળ જતા પરિસ્થિતિનો સામનો કરીને કદાચ અકસ્માત રીતે મૃત્યુ થાય તો મૃત્યુ એ નુકસાન નથી, પણ ફરીથી પાછું જીવન મળવાનું નથી। એટલે વ્યક્તિના મૃત્યુ સમયે જો કારણ શંકાસ્પદ ના હોય તો વીમા કંપની પોલિસીની પૂરી રકમ ચૂકવવા બંધાયેલી છે। બીજું છે હયાતીનો વીમો। વ્યક્તિએ નક્કી કરેલી વીમા મુદત પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલ મુદત પૂરી થાય તે પહેલાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલી રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તેવા વીમા કરારને હયાતીનો વીમો કહેવામાં આવે। હયાત એટલે વ્યક્તિનું હોવું। દાખલા તરીકે કોઈ વ્યક્તિ 30 વર્ષની ઉંમરે 20 વર્ષ માટે વીમો લે છે, એટલે કે 50 વર્ષનો એ વ્યક્તિ થાય ત્યાં સુધીનો એનો વીમો લે છે। જો એ 50 વર્ષની વય પહેલાં મૃત્યુ થાય તો તેના વારસદારને નક્કી કરેલ રકમ મળે અને જો મૃત્યુ ના થાય તો તે વ્યક્તિને પ્રીમિયમના બદલામાં અમુક જે રકમ આપવામાં આવે તેને હયાતીનો વીમો કહેવામાં આવે। આ વચનના બદલામાં અવેશ તરીકે વીમો ઉતરાવનાર વ્યક્તિ નક્કી કરેલી પ્રીમિયમની રકમ નક્કી કરેલા સમયાંતરે નક્કી કરેલી વીમા મુદત સુધી ભરે છે। બીજો છે સામાન્ય વીમો, જેની અંદર 3 પ્રકારો છે, માલની હેરફેરનો વીમો, આગનો વીમો અને અન્ય સામાન્ય વીમો। એમાં આજે આપણે ફક્ત પ્રથમ માલની હેરફેરનો વીમો જોવાનો છે, ગુડ્સ ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્યોરન્સ, એટલે કે માલની હેરફેરનો વીમો, માલને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જતા કે તેને પૂર્ણ કે આંશિક એટલે કે થોડે ઘણે અંશે નુકસાન થવાનું જોખમ હોય છે આ અંગેના વીમામાં દરિયાઈ વીમો, હવાઈ વીમો, માર્ગ વીમો અને અથવા રેલવે અને રસ્તા વીમા તરીકે ઓળખવામાં આવે છે। આજના વિડીયોમાં એટલું જ। જય હિન્દ, જય ભારત।